हम किसकी इच्छा से इस संसार में आए हैं संसार के दुनिया अपने को मर्जी आ दुनिया में आया छे तो ईश्वर की इच्छा से हम इस संसार में आए हैं भगवान भगवानी मर्जी थी हमें आपने आ आप बदा दुनिया में आया छे प्रश्न नंबर चार भगवान की कृपा से हमें क्या-क्या मिला है क्या के लेखे सो भगवान की कृपा थी सो सो મળ્યું છે તો ભગવાન કી કૃપા સે હમે યહ શરીર ઓર પ્રાણ મિલા હે પ્રાણ એટલે કે જીવ ભગવાન ની કૃપા થી અમને શરીર અને જીવ મળ્યો છે પ્રશ્ન નંબર 5 તે છે ખાલી જગ્યા જુઓ ખુદા મેરે તો ખાલી જગ્યા કર ખુદા એટલે કે ભગવાન અથવા તો ઈશ્વર ઈશ્વર તું મારા પર શું કરતો કે કે એટલે તો ક્ષમા કરના ભગવાન તું મને હંમેશા માફ કરજે પ્રશ્ન નંબર છ કવિ ઈશ્વર ક્યાં ચાતે હે કવિ ભગવાન પાસે શું ઈચ્છે છે તો કવિ ઈશ્વર ઉનકી દયા ચાતે કવિ ભગવાન પાસે તેમની દયા ઈચ્છે છે જુઓ હવે આપણને પ્રશ્ન નંબર સાત આપ ભગવાન ભગવાનસે ક્યાં પ્રાર્થના કરતી તો તમે ભગવાનને શું પ્રાર્થના કરો છો તો મેં ભગવાન પ્રાર્થના કરતા હું કે ભગવાન મુજબ સદબુદ્ધિ દે સદબુદ્ધિ એટલે કે સારી બુદ્ધિ આપ મે હિંમત હું હિંમતની સાથે મને ગમે તેવી મુશ્કેલી આવે તો હું તેમનો સામનો કરી શકું મુજબ મેં કભી બી આત્મવિશ્વાસ કી કમી ન એટલે મારામાં ક્યારેય આત્મવિશ્વાસની કમી એટલે કે અછત રહે નહીં પ્રશ્ન નંબર આઠ કવિ એટલે કે હમસબ ભગવાન કે સામને કે ખડે હે ખડે એટલે કે ઊભા રહેવું તો આપણે બધા ભગવાનની સામે કેવી રીતે ઊભા છીએ તો કવિ ભગવાન કે સામે શિર ઝુકા કર ખડે હે એટલે કે મસ્તક અથવા તો માથું તો કવિ છે તે ભગવાનની સામે માથું નમાવીને ઊભા છે પ્રશ્ન નંબર નવ આપ કે મતસે સંસાર મેં સર્વોપરી કોણ હે સર્વોપરી એટલે કે મહાન તો તમારા મત અનુસાર દુનિયામાં મહાન કોણ છે અને કયો ક્યો એટલે કે શા માટે તો જુઓ મેરે મતસે સંસાર મેં સર્વોપરી ઈશ્વર હે ઈશ્વર એટલે કે ભગવાન તો મારા મત અનુસાર દુનિયામાં

પ્રશ્ન નંબર અગિયાર તું આપની નજર હમ પર રખના એસા કવિ ક્યો કહેતે તો તું તારી નજર અમારા પર રાખજે એવું કવિ શા માટે કહે છે તો જુઓ જવાબમાં તું એસા કવિ ઈસલી કહેતે હે ઈસલી એટલે કે એટલા માટે કહે છે કે ઈશ્વર ઉસકી હર હાલ ને ખબર રખે ઓર હર દુઃખ કે સમય વહ કે સાથ રહે કવિ ઈશ્વરને એટલા માટે કહે છે કે ગમે ત્યારે અમને મુસીબત આવે તો તો તું અમારી જાણ રાખજે અને દુઃખના સમયે અમારી

તે તમારા છે હમ પર આપણી દયા દ્રષ્ટિ સદા બનાયે રખના તમે તમારી નજર છે તે હંમેશા અમારી ઉપર રાખજો તમારી અમે યહ જીવન મિલાય તમારી એટલે કે તમારી જ દયાથી અમને આ જીવન મળ્યો છે હમ કિસ હાલ મે હે ય ખબર રખના અમે કેવી હાલતમાં છીએ તેની તમે જાણ રાખજો હમ સભી આપકે સામને શીર ઝુકા કર ખડે અમે બધા તમારી સામે સિર એટલે કે માથું નમાવીને ઊભા છીએ આપ હર સંકટ કો ટાળ શકતે તમે ગમે તેવી મુસીબત આવે તો તેને તેને દૂર કરી શકો છો હવે જુઓ પ્રશ્ન નંબર તેર ભગવાન હમ સબકી મુસીબત ક્યો ટાલ શકતા ટાલ શકતા એટલે કે દૂર કરી શકે છે ભગવાન આપણા બધાની મુસીબત કેવી રીતે દૂર કરી શકે છે તો જુઓ ભગવાન હમ સબકી મુસીબત ટાળ ટાલ ક્યોકી વે સર્વશક્તિ માને કારણ કે ભગવાન કેવા છે સર્વશક્તિમાન એટલે ખૂબ જ શક્તિશાળી છે એ સંસાર મેં કી મરજી છે આ દુનિયા છે એ બધું ઈશ્વરની મરજી અનુસાર જ ચાલી રહ્યો છે પ્રશ્ન નંબર ચૌદ કવિ ખુદ છે ક્યાં કહના ચાહતે કવિ ખુદ ખુદ એટલે કે પોતે કવિ ખુદ પોતે શું કહેવા ઈચ્છે છે તો જુઓ કવિ હે ભગવાન છે તે ખૂબ જ શક્તિશાળી એવું કહેવાય છે દુનિયામાં રાખી પણ શકે છે અને મારી પણ શકે છે હમ સબકી મરજી સંસારમાં આવી આપણે બધા ઈશ્વરની મરજી અનુસાર આ દુનિયામાં આવ્યા છીએ સબ સબકે સામને સિર ચૂકાતે એટલા માટે બધા છે ઈશ્વર એટલે કે ભગવાનની સામે માથું નમાવીને ઊભા મુશ્કેલીઓ દૂર કરી શકતા હે વહ સર્વશક્તિમાન હે તે આપણા પર ગમે તેવી મુશ્કેલી એટલે અથવા તો મુસીબત આવે તો તે તેનો નાશ કરી શકે છે કારણ કે તે ખૂબ સર્વમાન એટલે કે શક્તિશાળી છે પ્રશ્ન નંબર પંદર આપ ભગવાનસે પ્રાર્થના કિસ સમયે કરતી એને કયો તો તો તમે ભગવાનને પ્રાર્થના કેવા સમયે કરો છો ને શા માટે તો આ જવાબ વિદ્યાર્થીએ પોતાની દિનચર્યા અને વિચારો અનુસાર લખો ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ સારું કાર્ય કરે ત્યારે ઈશ્વરને યાદ કરે છે અથવા તો કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય ત્યારે ભગવાનને યાદ કરે છે પ્રશ્ન નંબર સોળ

મુસ્લિમ મસ્જિદ મે શીખ ગુરુદ્વારા મેં ઈસાઈ ચર્ચ મે જૈન દેરા ઓર પારસી અગિયારી જાતે તો હિન્દુ લોકો છે મંદિરમાં જાય છે મુસ્લિમ લોકો મસ્જિદમાં જાય છે શીખ લોકો છે ગુરુદ્વારા મે જાય છે ઈસાઈ ચર્ચ મે જૈન દેરા શરમે અને પારસી છે તે અગિયારીમાં જાય છે પ્રશ્ન નંબર સત્તર ભગવાન કી રહેમત હમ સબને ક્યાં પાયા હૈ રહેમત એટલે કે કૃપા તો ભગવાનની કૃપાથી આપણને બધાને શું મળ્યું છે તો આપણને તેમાં ઓપ્શન આપેલા છે એ જીસ્મ બી પૈસા અને સમાનાર્થી શબ્દ લીખીએ તો આપણને એમાં પેલું આપેલું છે બક્ષિસ બક્ષિસ એટલે કે ઉપહાર બીજું છે માલિક માલિક એટલે કે ઈશ્વર ત્રીજું છે રહેમત રહેમત એટલે કે કૃપા ચોથું છે આફત આફત એટલે કે મુશ્કેલ પાંચમો છે જીસ્મ જીસ્મ એટલે કે શરીર છઠ્ઠું છે આસમાન આસમાન એટલે કે ગગન અથવા તો નભ અથવા તો આકાશ પ્રશ્ન નંબર ઓગણીસ વિરોધી શબ્દ લિખીએ વિરોધી એટલે કે તેના વિરુદ્ધમાં આવતો શબ્દ લખવાનો છે પેલું છે જમીન નીચે જમીન હોય તો ઉપર શું હોય તો કે આકાશ બીજું છે માલિક માલિક એટલે કે નોકર ત્રીજું છે આજ આજ એટલે કે

આપણે તો કે પ્રજું જુઓ ખાલી જગ્યા પ્લસ દેશ બરાબર અનુદેશ તો અનુદેશ શબ્દ આપણને આપેલો છે તો આખો શબ્દ પૂર્ણ કરવા માટે આપણે પેલી ખાલી જગ્યામાં શું મૂકીશું તો કે અનુ હવે જુઓ ચોથું ખાલી જગ્યા પ્લસ યોગ બરાબર સંયોગ તો શું આવશે પેલી ખાલી જગ્યામાં સમ આવશે શું આવશે સમ હવે જુઓ પાંચમું ખાલી જગ્યા પ્લસ પુત્ર બરાબર કુપુત્ર તો કુપુત્ર શબ્દ પૂરો કરવા માટે ખાલી જગ્યામાં કુ હવે છઠ્ઠું આવશે ખાલી જગ્યા પ્લસ ડર તો બરાબર કયો શબ્દ બન્યો છે નીડર તો ડર આપેલું છે તો પેલા શું આવશે નહીં હવે પ્રશ્ન નંબર જુઓ તમે એકવીસમો પ્રત્યય જોડીએ પ્રત્યય એટલે કે આપેલ શબ્દના અંતમાં જોડીને શબ્દનું નવું નિર્માણ કરે તેને શું કહેવામાં આવે છે તો 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 કે પ્રત્યય કહેવામાં આવે છે છે જુઓ લડ લડ પ્લસ ખાલી જગ્યા લડાઈ લડાઈ શબ્દ આપેલું અને લડ શબ્દ આપેલું છે તો આપણને શબ્દ પૂરો કરવા માટે શું મૂકવું પડશે આઈ એટલે કયો શબ્દ બન્યો લડાઈ બીજું છે શેર પ્લસ ખાલી જગ્યા બરાબર શેરની તો શેરની શબ્દ પૂરો કરવા માટે ખાલી જગ્યામાં શું આવશે ની હવે ત્રીજું છે catch up plus ખાલી જગ્યા બરાબર ચચેરા તો ચચેરા આપેલું છે તો ચાચા શબ્દ આપેલો છે શબ્દ ચચેરા પૂરો કરવા માટે શું આવશે તો કે એરા હવે જુઓ ચોથું ભીખ પ્લસ ખાલી જગ્યા બરાબર ભીખારી તો ભીખારી શબ્દ પૂરો કરવા માટે શું આવશે આરી પાંચમું જુઓ દયા પ્લસ ખાલી જગ્યા બરાબર દયાલુ તો દયાલુ શબ્દ પૂરો કરવા માટે તમને દયા આપેલું છે તો ખાલી જગ્યામાં શું આવશે તો કે આલું અને છેલ્લું અને છઠ્ઠું છે ઇન્સાન પ્લસ ખાલી જગ્યા બરાબર ઇન્સાનિયત તો ઇન્સાનિયત શબ્દ કરો પૂરો કરવા માટે તમને ઇન્સાન આપેલું છે તો શું પૂરવાનું છે તમારે ખાલી જગ્યામાં તો કે ઈયત પ્રશ્ન નંબર બાવીસ નિમ્નલેખિત શબ્દકોષ ખબર જ છે આપણે ધોરણ અભ્યાસ કરી ગયા છીએ તમને ખબર જ છે કે શબ્દકોશ બારક્ષ પ્રમાણે ગોઠવવામાં આવે છે જો એમાં પેલું હૃદય મનુષ્ય સુખ શાંતિ મિત્ર અને ડોક્ટર તો સૌથી પ્રથમ કયો શબ્દ આવશે તો કે ડોક્ટર પછી મનુષ્ય મિત્ર શાંતિ સુખ અને હૃદય હવે ત્યારબાદ છે બીજું તો કે દૃષ્ટિ યોદ્ધા શૃંખલા નાવિક ઓર અને ધન તો જવાબમાં શું આવશે ઓર તો તમને વિચાર આવતો હશે કે ઓર શબ્દ પહેલા શા માટે આવ્યો તો બારથી સૌથી પ્રથમ અ આ ઈ ચાલુ કરી શકે તો આવશે ઓર દૃષ્ટિ ધન નાવિક યોદ્ધા ને શ્રૃંખલા છે ક્ષમતા સ્વર ઉજ્જવલ મંદિર દૂધ અને ધરા તો જુઓ જવાબમાં શું આવશે તો કે ઉજ્જવલ ત્યારબાદ ક્ષમતા તો તમને વિચાર આવતો હશે કે ક્ષ શબ્દ બારક્સીના અંતમાં આવે તો સૌપ્રથમ શા માટે આવે તો તમે ક્ષમતા શબ્દ બોલો તો ક્ષમતા શબ્દ બોલતા પહેલાં તમે ક શબ્દનો ઉપયોગ કરશો એટલા માટે ક્ષમતા શબ્દ પ્રથમ આવશે ત્યારબાદ છે દૂધ ધરા મંદિર અને સ્વર હવે પ્રશ્ન નંબર જુઓ ત્રેવીસમો વચન બદલ કર વાક્ય ફિરસે લીખીએ વચન બદલ કર વચન એટલે કે એક વચનનું બહુ વચન ને બહુ એક વચન એટલે કે એક વસ્તુની વધારે વસ્તુ કરવી અને વધારે વસ્તુની એક વસ્તુ કરવી એ એમાં પેલું જોઈએ આપણે પેલું છે મેને કવિતા લીખી તો મેને નું શું થશે તો કે હમને કવિતાનું શું થશે તો કે કવિતાએ અને લીખીનું શું થશે તો કે લખી હમને કવિતાએ લીખી હવે ત્યારબાદ છે બીજું યહ મેરી કિતાબ હે તો યહનું શું થશે તો કે ય મેરીનું શું થશે તો કે હમારી અને કિતાબનું શું થશે તો કે કિતાબ

પાંચમું જુઓ મુંબઈ ગયા થા તો શું થશે તો કે મેં મુંબઈ શબ્દ રહેશે ગયા થા તો કે ગયે થે હમ મુંબઈ ગયે થે ત્યારબાદ આપણને આપેલું છે છઠ્ઠું જુઓ લડકી પટ રહી હે તો લડકીનું બહુ વચન શું થશે તો કે લડકિયા પડ રહી હે તો કે પડ પડ રહી રહી હે લડકિયા ત્યારબાદ આપણને આપેલું છે સાતમું પત્તા હરાભરા થા તો પત્તાનું શું થશે તો કે પત્તે પતે હરાભરાનું તો કે હરે ભરે ને થાનું શું થશે તો કે થે પત્તે હરે ભરે તેને છેલ્લું ને આઠમું આપેલું છે યહ નદી હે તો યહ નો યે નદી નું શું થશે તો કે નદિયા યે નદિયા હે ત્યારબાદ આપણને પ્રશ્ન નંબર આપેલો છે ચોવીસ માં જુઓ કાવ્ય પંક્તિયા પૂર્ણ કી જ્યાંનો વિડીયો આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ તો જો તું ચાહે તો હમે રખે ત્યાંથી હર આફત ટાલે ત્યાં સુધીની આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તો જુઓ तू चाहे तो हमें रखे तू चाहे तो हमें मारे तेरे आगे झुका के सर खड़े हैं आज हम सारे ओ सबसे बड़ी ताकत वाले तू चाहे तो आफत टाले हम प्रश्न नंबर अपन आपेलो है पच्चीस मो ગયે કે આધાર પર કાવ્ય પંક્તિયા લીખીએ તમને સૌ પ્રથમ ભાવાર્થ આપેલો છે તેના આધારે તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તો જો આપણે ભાવાર્થ જોઈએ હે ઈશ્વર તેરી કૃપા સે મુજે શરીર ઓર પ્રાણ મિલે હે चाहे जो भी हो तुम अपनी कृपा दृष्टि हम पर सदा रखना तो हे ईश्वर तेरी कृपा से मुझे शरीर और प्राण मिले ये तेरी काव्य पंक्तिशुभमसे तो के तेरी रहमत से हम सब ने ये जिस्म ओजा पाए हे चाहे जो भी हो तुम अपनी कृपा दृष्टि हम पर सदा रखना तो तू अपनी नजर हम पर रखना किस हाल में है ये खबर रखना तैयार बारदा अपन ने बीजो भावार्थ अपेलो छे हे प्रभु ये सारा संसार तेरा है तू बड़ा दयालु हे तू हम पर अपनी दया दृष्टि रखना तो ये नहीं काव्य पंक्ति भी बन तेरी हे जमी तेरा आसमान तू बड़ा मेहरबा तू बक्सीस कर प्रश्न नंबर छब्बीस नियमों के आधार पर निम्नलिखित शब्दों का वचन परिवर्तन कीजिए आपने અગાઉ જોયું પ્રશ્ન નંબર ત્રેવીસ વાક્યમાં વચન પરિવર્તન કરવાનું હતું હવે આપણે આ પ્રશ્નમાં શબ્દોનું વચન પરિવર્તન કરવાનું છે તો જુઓ પેલું આપણને આપેલું છે નદી તો તેનું વચન પરિવર્તન શું થશે તો કે નદી બીજું આપેલું છે કિતાબ તો કે કિતાબે ત્રીજું આપણને આપેલું છે દરવાજે તો કે દરવાજા ચોથું આપણને આપેલું છે કલા તો કે કલા એ પાંચમું આપણને આપેલું છે કૌવા કૌવાનું વચન પરિવર્તન શું થશે તો કે કૌએ છઠ્ઠું આપણને આપેલું છે ધાતુ તો ધાતુનું વચન પરિવર્તન શું થશે તો કે ધાતુએ સાતમું આપેલું છે સડકે તો કે સડ અને આઠમું આપેલું છે કુત્તા તો કે કુતે પ્રશ્ન નંબર સત્યાવીસ

તો સપરિવાર અને સકામ છઠ્ઠું આપેલું છે ભર તો કે ભરપેટ અને ભરપૂર આપણને સાતમો શબ્દ આપેલો છે કુ તો કે કુસંગ અને કુસમય આઠમો ને છેલ્લો શબ્દ આપેલો છે દુ તો કે દુઃખદ અને દુસ્વપ્ન હવે આપણને પ્રશ્ન નંબર જોઈશું અઠયાવીસમો નિમ્નલિખિત શબ્દો કે પ્રયુક્ત પ્રત્યે ઢૂંઢીએ આપણે પ્રશ્ન નંબર એકવીસમાં જોઈ ચુકીએ કે તે પ્રશ્નમાં પ્રત્યે જોડવાનો હતો અને આ પ્રશ્નમાં શબ્દમાંથી પ્રત્યે તમારે શોધવાનો છે તો સૌપ્રથમ પ્રથમ આપણે પેલા આપેલા શબ્દ પર જોઈશું મનુષ્યતા ધનવાન રસોઈયા ટોકરી ઈખરા ધોખેબાજ બલવતીને ભાગ્યવાન તો મનુષ્યતા શબ્દ આપેલો છે તો તેમાં પ્રત્યય કયો છે તો કે મનુષ્ય પ્લસ તા તો તા છે શું તે શું છે તો કે પ્રત્યય છે ધનવાન તો ધન પ્લસ વાન રસોઈયા તો કે રસોઈ પ્લસ ઈયા ઈયા છે તે શું છે તો કે પ્રત્યય છે ટોકરી તો કે ટોકરા પ્લસ ઈ પછીનો શબ્દ આપેલો છે ઈખરા તો ઈ પ્લસ હરા હરા તો પ્રત્યય છે ત્યારબાદ છે ધોખે બાદ તો ધોખે પ્લસ બાજ તો બાજ છે એ શું છે તો કે પ્રત્યય છે બલવત ઇ તો બલવત પ્લસ ઈ અને છેલ્લું છે ભાગ્ય વાન તો ભાગ્ય પ્લસ વાન ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ મો

તમારા છે હે માલિક તારી ઈચ્છાથી જ અમે આ દુનિયામાં આવ્યા છીએ તારી કૃપાથી જ અમને શરીર અને પ્રાણ મળ્યા છે તારી કૃપા દ્રષ્ટિ અમારા પર સદા રાખજે હંમેશ અમારી ખબર રાખજે અમે બધા તારી સમક્ષ માથું નમામીને ઊભા છીએ હે ઈશ્વર તું સર્વશક્તિમાન છે અમારા પર આવનાર બધા જ સંકટોને તું ટાળી શકે છે પ્રશ્ન નંબર જોઈશું ત્રીસ મો

હોત ઈસે મિલતી હે ઉર્જા તેના દ્વારા આપણને બધાને શું મળે છે તો કે ઉર્જા મળે છે ઈસે મિલતી હે પ્રેરણા તેના દ્વારા આપણને બધાને શું મળે છે તો કે પ્રેરણા મળે છે ઈસ્કો માનતે હે દેવતા તેને આપણે શું કે પૂજા કરીએ ખૂબ જ મોટો તારો છે હા એ તો હે સૂરજ અમારા હા એ તો આપણું શું છે તો કે સૂરજ છે તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે પછીનો પાઠ આપણે આગળના લેક્ચરમાં જોઈશું